બાળકો, કેમ છો? મજામાં છો ને? જનાબ બાબુભાઈ સોપારીવાલા, ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 2, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 6/7/2021, વાર મંગળવાર. આપણો વિષય છે કલ્લોલ. કલ્લોલમાં આપણે પાઠ 2, દાદા ખોવાયા છે, એમાં આપણે આવતું મેળાનું કાવ્ય ચાલો જોવા જઈએ ગીતનું ગાન કર્યું, એની સમજ પણ મેળવી લીધી. બરાબર છે, તમે શબ્દલેખન પણ કરી નાખ્યું હશે. હવે આજે આપણે એમાં આવતી વાર્તા દાદા જ જોઈએ, એનું આપણે અડધી વાર્તાનું, થોડી વાર્તાનું આપણે ચર્ચા કરીશું. ચાલો ધ્યાન આપો. ધ્યાન આપજો, આપણે પહેલા વાંચન કરી લઈએ. દાદા જ જોઈએ, જોડણી ઉપર ધ્યાન આપજો બાળ મિત્રો. વાત્રક નગરમાં આનંદ મેળો હતો, બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી, તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે, તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો, તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલા મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું. હવે આનંદ મેળો ક્યાં ભરાયો હતો? વાત્રક નગરમાં. આનંદ મેળામાં આપણે આગળ જે આપણે ગીત જોયું એમાં મેં તમને મેળાનું ચિત્ર બતાવ્યું હતું. મેળામાં બધું જ હોય, ચકડોર હોય, જુદી જુદી દુકાનો હોય, ખાવાની ચીજ વસ્તુઓ હોય. બરાબર, મેળામાં બધા મજા કરવા જ જાય, આનંદ કરવા જ જાય. બરાબર ને? તો આમ આનંદ મેળો ક્યાં ભરાયો હતો? વાત્રક નગરમાં. વાત્રક નગરમાં શું ભરાયું હતું? આનંદ મેળો. બધા મેળાની વાતો કરતા હતા. હવે વાત્રક નગરમાં યજ્ઞ નામનો છોકરો રહે. એ કઈ સોસાયટીમાં રહેતો હતો? વાત્રક નગરની આશીષ સોસાયટીમાં. યજ્ઞ ક્યાં રહેતો હતો? આશીષ સોસાયટીમાં. બરાબર, એનો બંગલા નંબર 3, એનો ઘરનો નંબર, બંગલાનો નંબર 3 હતો. યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 3માં રહેતો હતો. હવે યજ્ઞ કોની જોડે મેળામાં જાય છે? તો એના દાદા સાથે. દાદાનું નામ શું હતું? ત્રિકમદાસ. યજ્ઞ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. હવે મેળામાં જવાનું કોને ન ગમે? તમને પણ ગમે જ, ફરવા જવાનું, મેળામાં જવાનું મજા આવે ને? તો આ યજ્ઞ પણ એના દાદા સાથે આનંદ મેળામાં ગયો. એક મેળામાં જવાનું સાંભળીને ખુશ થઈ ગયો, આનંદિત થઈ ગયો. હવે મેળામાં જઈને યજ્ઞ શું કરે છે? તો યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. હવે તમારા જેવા છોકરા હોય તો તમને પણ મેળામાં જાય તો પહેલાં તો તમને ચકડોરમાં બેસવાનું ગમે, રમકડા હોય તો રમકડા લેવાના ગમે ને તમને? એવી રીતે આ યજ્ઞ પણ સીધો રમકડાની દુકાને ઊભો રહી ગયો. તેણે દાદાને કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. હવે દાદા સાથે ગયો એટલે દાદાને જ કહેવાનું કે દાદા મને આ રમકડું લઈ આપો. દાદા શું કહે છે યજ્ઞને?
કોઈ રમકડું લેવાનું નથી. દાદાએ કીધું, હમણાં હું તને કંઈ પણ રમકડું અપાવવાનો નથી, બરાબર ને? યજ્ઞ તો પહેલાં રમકડાની દુકાને સીધો ઊભો રહી ગયો, પણ દાદાએ એમ કીધું પહેલાં આપણે મેળામાં ફરી લઈએ પછી લઈશું, બરાબર ને? તો દાદાએ ના પાડી કે કોઈ રમકડું લેવાનું નથી. હવે ત્યાંથી રમકડાની દુકાનેથી આગળ ચાલ્યો અને આઈસ્ક્રીમ આવ્યું. આઈસ્ક્રીમ કોને ન ભાવે? બધાને જ ભાવે. તો આઈસ્ક્રીમ, યજ્ઞને પણ આઈસ્ક્રીમ ખાવા. એણે જીદ કરી, દાદાને કહ્યું કે દાદા મારે આઈસ્ક્રીમ ખાવું છે. તો દાદાએ ફરી તેને સમજાવ્યું, બેટા પહેલા મેળો જોઈ લે. દાદાએ શું કહ્યું? આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી યજ્ઞએ એટલે કહ્યું કે પહેલા તું મેળો જોઈ લે, પછી તને જે જોઈશે તે હું તને અપાવીશ. આગળ જોઈએ, આપણે વાંચન કરીએ. પહેલા દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો, યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોર જોઈને કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોરમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટર સાયકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાફડા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. હવે યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી, તો દાદાએ એને પહેલાં સમજાવ્યું કે પહેલાં આપણે મેળો જોઈ લઈએ, પછી તારે જે જોઈએ તે આપણે લઈશું. હવે દાદાએ યજ્ઞને રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો, એટલે યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં ફટાફટા આગળ વધ્યા તો બધી ચકડોરો આવી. તો ચકડોર જોઈને યજ્ઞએ ફરી દાદાને કહ્યું કે દાદા મારે પેલા મોટા ચકડોરમાં બેસવું છે. ચકડોરમાં બેસવું પણ તમને પણ ગમે છે ને? મેળામાં ચકડોર હોય, ખાવાની વસ્તુઓ હોય, જુદી જુદી જાત જાતની જાડુના ખેલ બતાવનાર હોય, મોટનો કૂવો હોય, બરાબર ને? તો આ ચકડોર જોઈને યજ્ઞએ દાદાને કહ્યું, મારે ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી હતા. સારું, હું તને બે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું છું. આપણે પણ કંઈ બેસવાના હોય તો ટિકિટ લેવાની હોય, લેવા જવાનું હોય તો આપણા મમ્મી પપ્પા હોય આપણી સાથે, આપણા વડીલ હોય, તે આપણે કે તું અહીંયા આ જ જગ્યા પર ઊભી રહેજે, ઊભો રહેજે, હું હમણાં લઈને આવીશ. એવી રીતે યજ્ઞને પણ દાદાએ સાઈટ ઉપર ઊભો રાખ્યો અને દાદા ટિકિટ લેવા ગયા. હવે યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં એક ખેલ બતાવનાર મોટર સાયકલ લઈને આવ્યો. હવે મોટના કૂવામાં સાયકલ ફેરવે, મોટર ફેરવે, મોટરસાયકલ, મોટરસાયકલ એટલે હોન્ડા જેવી, હોન્ડા જેવી ગાડી આવે ને, ટુ વ્હીલર, એને એવું એક આવે છે બાઇક, એને મોટરસાયકલ કહેવાય. એ ફેરવતો તો ખેલ બતાવનાર એ મોટરસાયકલ ફાસ્ટ લઈને આવ્યો, એટલે બધા આમથી તેમ બધા ઢગલો થઈને હતા, ફાસ્ટ એટલે ગભરાઈ જાય, એટલે બધા આમથી તેમ દોડવા લાગ્યા. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. આમ તેમ જોઈ છે પણ યજ્ઞ દેખાતો નથી. ત્યાં યજ્ઞ ન હતો. દાદા હફડા ફાફડા થઈ ગયા. હફડા ફાફડા એટલે કે ગભરાઈ ગયા કે ક્યાં ગયો હશે મારો યજ્ઞ, એમ કરીને દાદા યજ્ઞને શોધવા લાગ્યા. હવે આટલે સુધીનો આપણે પાઠ, એટલે કે આપણી આ વાર્તા આટલે સુધી આપણે આજે શીખ્યા. આવતા ટાસમાં આપણે આગળ શીખીશું. હવે આટલી વાર્તામાં આવતા આપણે શબ્દો એનું આપણે વાંચન કરીએ. તો ચાલો સ્ક્રીન ઉપર ધ્યાન આપો.
વાત્રકનગર, વાત્રકનગર જોડણી ઉપર ધ્યાન આપજો અને મારી જોડે મનમાં તમે શબ્દનું વાંચન કરતા રહેજો, બરાબર ને બાર મિત્રો? આનંદ મેળો, આનંદ મેળો. આશીષ, આશીષ. સોસાયટી, સોસાયટી. મેળો ક્યાં ભરાયો હતો? વાત્રકનગરમાં આનંદ મેળો, બરાબર ને? વાત્રકનગરમાં આનંદ મેળો ભરાયો હતો. યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? આશીષ. યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? આશીષ. આપણે મોલ્લામાં રહેતા એટલે મોલ્લાનું નામ હોય, સોસાયટી હોય એટલે સોસાયટીઓનું નામ હોય, તો આશીષ સોસાયટીમાં યજ્ઞ રહેતો હતો. બંગલા, બંને માટે અનુસ્વર, ગને કઈ નઈ ગલ અને કાનોલા, બંગલા. નંબર, નને પણ માઠે અનુસ્વર છે, બર. નંબર, બને કઈ નહીં બને રને કઈ નહીં રહે, નંબર. ત્રિકમદાસ, ત્રિકમદાસ. ખુશ, ખુશ. આ યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 3 માં રહેતો હતો. યજ્ઞના દાદાનું નામ શું હતું? ત્રિકમદાસ. યજ્ઞ, યજ્ઞ. રમકડાની, રમકડાની. દુકાને, દુકાને. યજ્ઞ કોની દુકાને ઊભો રહી ગયો? રમકડાની. ત્યાંથી, તડદો એની જોડે યજ્ઞને જોડીને કાનો અનુસ્વર, ઠને દીર્ઘથી ત્યાંથી. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. યજ્ઞએ શું ખાવાની જીદ કરી? આઈસ્ક્રીમ. જીદ, જને દીર્ઘ જીદ અને કઈ નઈ દ, જીદ. સમજાવતા, સમજાવતા. શબ્દ ઉપર ધ્યાન આપો છો ને બાળકો? ખવડાવ્યો, દાદાએ આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. રીસાઈ, રીસાઈ. યજ્ઞ રીસાઈ ગયો, શા માટે? તો રમકડું પણ ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ના પાડી, એટલે યજ્ઞ રિસાઈ ગયો. ચકડોર, ચકડોર. યજ્ઞ સામા બેસવા તૈયાર થયો? ચકડોળમાં. ઊભો, ઊભો. ટિકિટ, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? ટિકિટ. મોટર સાયકલ, મોટર સાયકલ. ખેલ બતાવનાર કોણ આવ્યું? સોરી, ખેલ બતાવનાર શું લઈને આવ્યો? મોટર સાયકલ. દોડધામ, દોડધામ. સૌની, સૌની. આવ્યા અને કાનો આ વડ, વડદો યને જોડી લો કાનો. આવ્યા. હાફડા, ફાફડા. હાફડા, ફાફડા. હવે આ ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો એટલે બધા, બધી મેળામાં દોડધામ મચી ગઈ. આમ દોડે, તેમ દોડે. યજ્ઞ પણ બધાની સાથે દોડવા લાગ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા તો ત્યાં યજ્ઞ હતો નહીં, એટલે દાદાને, યજ્ઞને ન જોયો એટલે દાદા ગભરાઈ ગયા, હાફડા ફાફડા થઈ ગયા. લાગ્યા, લાગ્યા. દાદા કોને શોધવા લાગ્યા? યજ્ઞને. બાળમિત્રો, આ શબ્દોનું આપણે ફરીથી વાંચન કરી લઈએ, ધ્યાન આપો. વાત્રકનગર, વાત્રકનગર. આનંદ મેળો, આનંદ મેળો. આશીષ, આશીષ. સોસાયટી, સોસાયટી. બંગલા, બંગલા. નંબર, નંબર. ત્રિકમદાસ, ત્રિકમદાસ. ખુશ, ખુશ. યજ્ઞ, યજ્ઞ. રમકડાની, રમકડાની. દુકાને, દુકાને. ત્યાંથી, ત્યાંથી. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. જીદ, જીદ.
સમજાવતા ખવડાવ્યો ખવડાવ્યો રીસાઈ રીસાઈ ચકડોળ ચકડોળ ઉભો ઉભો ટિકિટ ટિકિટ મોટરસાઇકલ દોડધામ સૌની આવ્યા હાફડા ફાફડા લાગ્યા. બાળમિત્રો, આ ત્રણેય સ્ક્રીન પરના શબ્દો કલોલની નોટમાં નવા પાના પર આજની તારીખ વાર ઉપર પાઠનું નામ લખજો, ત્યાર પછી વાર્તાનું નામ લખજો, બરાબર. ત્યાર પછી આ બધા શબ્દો ત્રણ વખત સુંદર અક્ષરે લખવાના પણ છે અને વાંચન પણ કરવાનું છે, બરાબર ને? આવતા તાસમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.